મુરબ્બીઓને મિત્રો, આપણા આ પંથમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હું આપણી વાલી સ્ટુડન્ટ કુમારી જૈના કૃપા અને પૂજાને નાનકડી પ્રાર્થના માટે વિનંતી કરું છું. મિત્રો, વિનોદ જોશી, મારે એ ખૂબ જાણીતા કવિ હોવાથી અને તમે સૌ પણ જાણતા હોવાથી એટલું જ કહેવાનું છે કે આ સ્ત્રી હૃદયના જાણતલ કવિ છે. કવિ તો છે, અને કવિનું કામ જ્યાં આપણે અજાણ હઈએ, આપણે અંધારામાં હઈએ, જ્યાં આપણે પહોંચતા ન હઈએ, ત્યાં એનો કેમેરા પહોંચે અને એ ભાવ સૃષ્ટિમાંથી આપણને આપણી જાણીતી છતાં ઉપેક્ષિત એવી લાગણીઓને એ બહુ પ્રતીકાત્મક રીતે, સિમ્બોલિક રીતે બતાવે. એ તો એમની ઓળખ છે જ કે એ ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં, અને ગુજરાતી વિભાગમાં ભણાવવાનું તો ખરું, પણ ત્યાંના કુલપતિ પદે પણ એમણે એ ભાર પણ ઝીલ્યો છે. સાહિત્ય અકાદમી દિલ્હીની ગુજરાતની જે કમિટી છે એના પણ તે કન્વીનર છે. અહીંયા સામાન્ય રીતે બે વખત એવી વાત થઈ હતી, યાજ્ઞિક સાહેબની હાજરીમાં તો એ યાદ કરવી કે કેમ, કારણ કે એકવાર ભાગ્યેશભાઈ ચાલુ નોકરીએ જ્યારે વાત કરવા આવ્યા અને એમના પરિચયમાં કાયમ કહેવાય છે એમ કહેવાનું કે એ કલેક્ટર છે છતાં સંવેદનશીલ છે, એમ મને કહેવાનું મન થાય કે આ પણ આ કવિ પણ બધા અનેક પદો ઉપર રહીને પણ સરસ કવિતા કરી શકે છે, કરશે કે એ બહુ જ નિર્લેપ અને તટસ્થ કવિ છે. એ પરકાયા પ્રવેશ તો કરે છે, પોતાની જાતને, પોતાના ભાવને એ કેવી રીતે બીજાનો સમભાવ, સાધારણીકરણ કેવી રીતે બીજા સાથે જોડી શકાય. આનંદની વાત એ છે કે આપણે ત્યાં કેટલાક કવિઓ, કેટલાક કલાકારો, બધી કળામાં એ ઇલેક્ટ્રિક ચરખો લઈને બેઠા હોય છે અને આમ સ્વિચ પાડે ને રોજ એક ગાણ ઉતરે આમ ફટાફટ, જથ્થાબંધ પ્રોડક્શન. તો એવા પ્રોડક્શનના કવિ નથી. એટલા માટે આ વાત મહત્વની છે
કે એવા થઈ શકતા એવી થઈ શકવાની પૂરી શક્યતા હોવા છતાં એ એવા નથી. એકવાર બાપુએ બહુ સરસ કહેલું આપણી નડિયાદની કથામાં, પૂનમ હતી અને પ્રસાદ વેચાતો હતો અને ઉપવાસવાળો પ્રસાદ વેચાતો હતો અને બાપુને બહુ ભયો પ્રસાદ. અને પછી એમણે મહારાજશ્રીને કહ્યું કે મહારાજ આ ઉપવાસ રાખવો સહેલો છે, કોઈ વસ્તુ છોડી દેવી સહેલી છે, બાધા રાખવી સહેલી છે, પણ ભાવતા ભોજન માપસર ખાવા એ બહુ વધુ છે. એમ જે કવિ સવાર પડે ને એ ગીત આપણા માથે ઠોકી શકે, કારણ કે ઠોકાય છે, હું એટલે આ શબ્દ વાપરું. એવા સમયમાં બહુ જાળવીને પોતાના ભાવને, પોતાની વાતને, પોતાની અભિવ્યક્તિને, પોતાની કૃતિને ઘૂંટી ઘૂંટીને, ચાળી ચાળીને, રંધો મારી મારીને રજૂ કરવી. એટલે મને ઊંચી આપો ભાઈજી એમ ગવાય, અને કોઈ કંકુ થાપવાની વાત આવે ને પાંચીકડા પકડાવવાની વાત આવે ને એ બધી વાતો આવે ત્યારે મને એમ થાય કે આ કવિ આ જન્મમાં તો સ્ત્રી નથી, પણ આ પરભવમાં ચોક્કસ, આ પરભવની નારી. એટલે વિનોદ જોશી એવું કહેવાનું મન થાય આપણને, કારણ કે એટલું સરસ ખબર. મને એમનું બહુ બહુ જ ગમતી એ ચાર પંક્તિઓ તમને કહું કે એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ, હું તો છાતીમાં સંઘડીને લાવી બુલબુલ. પછી ઢોલીએ જરાક પડી આડી તો, પછી ઢોલીએ જરાક પડી આડી તો અરે અરે ટૌકાથી ફાટ ફાટ ચોળી, ઓસી કે બાથ ભરી લીધી તો, ઓસી કે બાથ ભરી લીધી તો ફર દઈ ઉડી ગઈ પતંગિયાની ટોળી, મારે કંદોરે લડી પડી મોતીની ઝૂલ. તો એક નારી એટલે આ કેટલા બધા ઊંડે જઈ અને કવિએ આ કેમેરો લગાવ્યો છે જે આપણને એમણે બતાવ્યો છે બહાર. મને બહુ જ ગમતી વાત, મારે કંદોરે લડી પડી મોતીની ઝૂલ, મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ. આ કવિ આજે આપણને એક વિરાટ જગતમાં લઈ જવાના છે. પરંતુ એ એમના કાવ્ય સંગ્રહનું નામ છે એટલું જ નહીં, પણ પરંતુ એ જ એમનો સ્થાયી ભાવ છે કે દ્રૌપદી તું ખરી, સૈરંધ્રી તું ખરી, પરંતુ. અને એ પરંતુ પછી સૈરંધ્રી કે દ્રૌપદીની પછવાડે એ ટો કરીને લઈ આવે એકે એક સમસ્ત નારી જગતના ભાવને, નારીના એવા ભાવને કે જે નારી પોતે પણ કહી શકતી નથી, કહેતી નથી, અને જે મુજારો એની અંદર છે તે મુજારો આ કવિ ખીચખીચ દૂર કરો એમ કરીને એક એવી ગોળી આપણને ખવડાવી દે છે. અને મને બહુ આનંદ છે આ સૈરંધ્રીની મેં જે એમની જોડેની પ્રત જોઈ છે એમાં પહેલાં જ પાને અર્પણ, એટલે પછી થાય કે આ એમની પત્નીને અર્પણ હશે, માને અર્પણ હશે, બાપને અર્પણ હશે, ગુરુને હશે, મિત્રને હશે, કોને કોને તે અર્પણ ન કરી શકાય. પરિવાર કેવડો મોટો હોય, સ્વજનો કેટલા બધા હોય, પણ આ વ્યક્તિ મટી બની હું વિશ્વ માનવી એમ જે આપણા એક કવિએ ગાયેલું એમ આ કવિએ પણ અર્પણ અને પછી નીચે લખ્યું સ્ત્રી તને. તો એ રીતે આ સૈરંધ્રીમાંથી આપણને દ્રૌપદીના કયા એંગલથી કઈ સ્ત્રી સમસ્તની વાત, નારી આખી જગતની વાત, અને એ વિરાટ પર્વમાંથી, વિરાટ નગરીમાંથી કેવી રીતે આખી વાત આજના સમય સુધી પહોંચી, એવા એક પૂરા કલ્પન સાથે, પૂરા મિત સાથે આજે આપણને આ વાત મળવાની છે. આમ સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓને તો ઠીક છે, પણ આજના મારા જેવા મા બાપોને પણ આ બધી માઇથોલોજીમાં બધું બહુ સમજાવવું પડે છે. એક હતો રાજા અને એક હતી રાણીને નામે, એક હતી દ્રૌપદી અને એક હતું મહાભારત, એમ પણ કહેવાનો આ સમય છે. ત્યારે આવા એક પાત્રને કે જે છૂપું છે, સ્થૂળ અર્થમાં પણ એ છૂપું છે, કારણ કે એને એક વર્ષ સુધી છુપાવવાનું છે, એ અજ્ઞાતવાસ છે. આપણે પાંડવો જ્યારે હરી ગયા દ્રૌપદીને અને પછીની શરતના ભાગરૂપે
તો એ છુપાયેલા અજ્ઞાતવાસમાં, સ્થૂળ રીતે છુપાયેલા અજ્ઞાતવાસમાં કેવી સૂક્ષ્મ બીજી બીજી વાતો પણ છુપાયેલી છે દ્રૌપદીને નામે. એટલે આનંદ થાય મને કે હું જો સ્ત્રી હોત તો હું એમ જાહેર કરત કે આ સૈરંધ્રી બીજું કોઈ નહીં, તે હું જ છું, આ મારી જ વાત છે એવું મને લાગે. તો એ જ સાચો કવિ કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે છે આપણા સુધી આ કવિ, અને એનો આનંદ છે. કવિ આપનું સ્વાગત છે, અને આજે અમે તમારી જોડે આ વિરાટનગરની યાત્રાએ નીકળવાના છે એનો આનંદ છે. કવિ વિનોદ જોશી સૈરંધ્ર, થેન્ક યુ. શ્રોતાઓ, ખાસ કરીને જે યુવા શ્રોતાઓ અહીં બેઠા છે, એ આજે જે પરિસરમાં, જે કક્ષમાં હું બોલી રહ્યો છું એ ગુજરાતની એક ઉત્તમ એવી લાઇબ્રેરી ધારીલક્ષ્મી પુસ્તકાલય. મેં હસીદભાઈને કહ્યું કે અહીં પ્રવેશતા જ કોઈક વિશિષ્ટ એવા વાઇબ્રેશન આવે છે. મને જીવનમાં એક જ જગ્યાએ લઘુતા ગ્રંથિનો અનુભવ થાય છે, અને તે ગ્રંથાલયમાં. ગ્રંથાલયમાંથી પસાર થઈએ છીએ અને જાતભાતના પુસ્તકો વચ્ચેથી નીકળીએ ત્યારે એમ થાય છે કે આ કેટલું બધું છૂટી જાય છે, અને આપણી આટલી નાનકડી જિંદગીમાં આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એ કેટલું અલ્પ છે. આ એ સ્થળે હું મારી વાત માંડી રહ્યો છું. આભાર અને આનંદ પ્રારંભે જ વ્યક્ત કરી દઉં. આજનું મારું વક્તવ્ય બે ત્રણ રીતે વિશિષ્ટ છે એવું મને લાગે છે. એક તો એ કે ગ્રંથનો પંથ એ કાર્યક્રમમાં કોઈ ગ્રંથ વિશે, કોઈ પુસ્તક વિશે અહીંથી વાત થાય છે. આજે હું એવા પુસ્તક વિશે વાત કરું છું જે પુસ્તક તો હજી ગર્ભસ્થ છે, હજી પ્રગટ થયું નથી, અને હું અહીં એની સોનોગ્રાફી કરી રહ્યો છું. બીજી વાત એ કે અહીંથી જે પુસ્તકની વાત થતી હોય એ સામાન્ય રીતે એ પુસ્તકના સર્જક સિવાયની વ્યક્તિ અહીંથી કરતી હોય. આજે એવું બને છે કે એ પુસ્તકનો સર્જક તમારી સામે ઊભો છે અને એ પોતાના પુસ્તક વિશે વાત કરી રહ્યો છે. અને ત્રીજી વાત એ કે અહીં ઊભેલો વિનોદ જોશી એ અત્યારે કેવળ વક્તા છે, પણ એ વાત કરતી વખતે કોઈ વાર સર્જકની ભૂમિકામાં આવી જાય, અને એ તમારી પાસે જ્યારે આ કાવ્યની પંક્તિઓ પ્રસ્તુત કરે ત્યારે એનું રૂપ બદલાય પણ ખરું. આટલા સરસ રસજ્ઞ શ્રોતાઓ સમક્ષ આ કૃતિની વાત કરવાનું બને છે ત્યારે મને સહજ રોમાંચ થાય છે, અને અસિતભાઈને એવી થોડી શંકા મનમાં હોય એવું લાગે છે કે મહાભારત અને સૈરંધ્રી એ કેટલાકને અપરિચિત હોય અથવા ત્યાં સુધી કોઈ પહોંચી ન શક્યા હોય એવું બની શકે. ઠીક છે, એવા સંભવને આપણે સામે રાખીએ અને થોડી વાત કરી લઈએ. થોડા વર્ષ પહેલાં ચીન જવાનું રહ્યું ત્યારે ત્યાંના સાહિત્યકારો સાથેની ગોષ્ઠીમાં
મેં એમને પૂછ્યું હતું કે તમને ભારતની એવી કઈ કૃતિ નજરમાં છે કે જેને વિશે વાત કરવી ગમે, ત્યારે એક ચીની લેખિકાએ એમ કહ્યું કે મહાભારત એ મારી જિંદગીમાં મેં વાંચેલો ઉત્તમ ગ્રંથ છે. ચીની ભાષામાં એનો અનુવાદ એણે વાંચ્યો હશે. આ એવો વૈશ્વિક ગ્રંથ છે અને જેને વિશે યન ન ભારતે તન ન ભારતે, જે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય નથી એવું કહેવાયું, એમાંનું આ એક પાત્ર છે સૈરંધ્રી, એને વિશે હું વાત કરું છું. વાત માત્ર પાત્ર વિશેની નથી, એ પાત્ર વિશે લખાયેલા પુસ્તકની વાત છે. આ જે મેં લખ્યું એ કંઈ રાતોરાત લખાયું નથી, જેમ ઈંટો કે માટીના વાસણ એ નિંભાડામાં પાકે છે એવી રીતે લગભગ 1.5 દાયકો 12-15 વર્ષ આ કાવ્ય મારી અંદર પાકતું રહ્યું. મેં બહુ જ પ્રયત્ન કરેલા એને કાગળ પર ઉતારવા માટે, પણ એ આવે જ નહીં, આવે તો મને ગમે નહીં, ગમે તો અધૂરું રહે, આવું બધું થયા કરતું હતું. એક ભારતીય તરીકે, મહાભારતના એક સાદા વાચક તરીકે અને એક નાગરિક તરીકે મારી સમજણમાં આ પાત્ર જે રીતે ઘૂંટાતું હતું, એના જુદા જુદા પરિમાણો મારી અંદર સંચિત થતા હતા. બન્યું એવું કે ઓસ્ટ્રેલિયા જવાનું બન્યું, મારો દીકરો ત્યાં છે, એને ત્યાં હું રહ્યો. એ દરમિયાન મને એકાએક આ કાવ્ય લખવાનો ઉમળકો આવ્યો, કાવ્ય મંડાયું અને ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું. એટલે ભારતમાં અવતારવા ધારેલી સૈરંધ્રી એટલે કે દ્રૌપદી એ ઓસ્ટ્રેલિયામાં જઈને અવતરી એમ કહી શકાય. પણ એને હું લઈ આવ્યો છું ભારતમાં અને આજે તો નડિયાદમાં લાવ્યો છું. એટલે એને એક સ્થાનિક સ્ત્રી, સ્થાનિક પાત્ર એ રીતે આપણે જોઈ શકીએ, પણ કોઈપણ સ્ત્રી, કોઈપણ પુરુષ એ સ્થાનિક હોવા છતાં સાર્વભૌમ છે. એ કેવળ સ્વ નથી, એ સર્વ છે. અને એટલે જ હું એક પુરુષ કવિ તરીકે જ્યારે સ્ત્રી પાત્રની વાત માંડતો હોઉં કે સ્ત્રીની કવિતા વિશે, સ્ત્રીના ભાવ વિશે જ્યારે હું લખતો હોઉં ત્યારે મારી સમજ એવી છે કે ભાવ સ્ત્રી કે પુરુષ હોતો નથી, સ્ત્રી કે પુરુષને ભાવ હોય છે, ભાવ પોતે સ્ત્રી કે પુરુષ નથી. એટલે પીડા જે સ્ત્રીની છે એ જ પુરુષની છે, આનંદ જે સ્ત્રીનો છે એ જ પુરુષનો છે. એટલે હું જ્યારે કોઈ કૃતિ રચું છું ત્યારે હું તટસ્થ હોઉં છું, એ રચના સ્ત્રીની હોય કે પુરુષની હોય, એ ભાવની હોય છે, એ મારું મુખ્ય લક્ષ્ય હોય છે. એક વાત પ્રારંભે કહી દઉં, મહાભારતના વિવિધ પર્વોમાં એક છે વિરાટ પર્વ. હસીભાઈએ થોડો સંકેત કર્યો કે પાંડવો દ્યુતમાં હાર્યા અને દ્યુતની શરત એ હતી કે જો હારી જાય તો એમણે 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું. પાંડવો હાર્યા, 12 વર્ષનો વનવાસ થયો, પછી 1 વર્ષ અજ્ઞાતવાસમાં એમણે રહેવાનું બન્યું. આ અજ્ઞાતવાસ એટલે 1 વર્ષનો એવો સમય કે જેમાં પોતે શું છે એ પ્રગટ નહીં થવા દેવાની, પોતાની ઓળખ પ્રગટ નહીં કરવાની, અને જો એ ઓળખ પ્રગટ થઈ જાય તો વળી પાછો 12 વર્ષનો વનવાસ અને વળી પાછો 1 વર્ષનો અજ્ઞાતવાસ આવી પડે. દ્યુતની આ શરત 12 વર્ષ માટે બહુ આકરી નહોતી, એ વનવાસ તો નભી જાય એવો હતો, પણ આ 1 વર્ષનો જે અજ્ઞાતવાસ છે એમાં આ પાંડવો, દ્રૌપદી સમેત પાંડવો ક્યાં રહે અને કેવી રીતે છૂપા રહી શકે એ કોયડો હતો. અને બને છે એવું કે મત્સ્ય દેશમાં જેનો રાજા છે વિરાટ, વિરાટ નગરી, વિરાટ નગરીમાં 5 પાંડવો દ્રૌપદી સાથે જાય છે અને ત્યાં છુપા વેશે, અજ્ઞાત વેશે, છદ્મ વેશે પોતાની ઓળખ છુપાવીને એ રહે છે.
વિરાટના મહેલમાં જ આ બધા છે. યુધિષ્ઠિર એ વિરાટ સાથે એના પરામર્શક તરીકે કંક એવું નામ રાખીને રહે છે. અર્જુન બૃહન્નલા બને છે, જેમાં એ વિરાટ રાજાની દીકરી ઉત્તરા એને નૃત્ય શીખવે છે. ભીમ પલ્લવ નામ ધારણ કરીને રસોઈઓ બને છે, એવી રીતે બીજા બે પાંડવો. પણ દ્રૌપદી સૈરંધ્રી નામ રાખીને વિરાટ રાજાની રાણી સુદેશના એની દાસી બને છે, જે હસ્તિનાપુરની સામ્રાજ્ઞી ભલે એ હજી એ સ્થાને સ્થપાઈ નહોતી પણ હતી. એ હસ્તિનાપુરની સામ્રાજ્ઞી એ આવા એક નાનકડા દેશની મત્સ્ય દેશની રાણીની દાસી તરીકે એક વર્ષ માટે રહે. આ કાવ્યની મુખ્ય ભોંય છે. આ તો સ્થળની વાત થઈ, પણ મુદ્દો એ છે કે ઓળખ છુપાવીને એક વર્ષ દરમિયાન રહેવું, એ વખતે પોતે દ્રૌપદી છે એની ખબર ન પડી જાય, પોતે અર્જુન છે એની ખબર ન પડી જાય, યુધિષ્ઠિર છે એની ખબર ન પડી જાય, અને છતાં પોતાની અંદર રહેલા આ દ્રૌપદી અર્જુન યુધિષ્ઠિર એને નિવારી ન શકાય. આ બહુ મોટો કોયડો છે. તમે અર્જુન છો એની તમને ખબર છે, પણ તમારે પ્રગટ થવાનું છે એક નર્તક તરીકે, બૃહન્નલા તરીકે. તમને ખબર છે કે હસ્તિનાપુરની સામ્રાજ્ઞી છું, અને છતાં તમારે રહેવાનું તો છે દાસી રહેશે, અને દાસીનું કામ કરતી વખતે પણ પોતાની અંદર રહેલું જે આ દ્રૌપદીનું વ્યક્તિત્વ છે એને નિવારી શકાતું નથી. એનો દ્વંદ્વ આપણી અંદર અસર કરે છે. આ આખી વાત મારા મનમાં જ્યારે પ્રવેશી ત્યારે મને એમ લાગ્યું કે આ વાત ન કેવળ દ્રૌપદીની કે યુધિષ્ઠિરની કે અર્જુનની કે ભીમની છે, આ વાત આપણા સૌની છે. એ અર્થમાં આપણા સૌની આ વાત છે કે આપણને સૌને શક્તિ, સામર્થ્ય, ઉર્જા, નવી ટેકનોલોજી, એના લાભો, આ બધું જ મળ્યું છે. એક વિકાસશીલ દેશના નાગરિક તરીકે આજે આપણે આજથી અમુક વર્ષ પહેલાંના માણસ કરતાં ઘણા બધા સક્ષમ છીએ, પણ છતાં આપણો પરિસર, આપણી આજુબાજુનું વાતાવરણ, આપણા ઉપરના જે વાસ્તવિક દાબ એ એવા છે કે આપણા વ્યક્તિત્વને આપણે બહાર લાવી શકતા નથી. આપણે દબાયેલા છીએ, આપણે રૂંધાયેલા છીએ, આપણે કુંઠિત છીએ, આપણે મૂંઝાયેલા છીએ. આપણે આપણું જે સત્વ, આપણી જે ઉર્જા છે એને આ વર્તમાન વાતાવરણમાં બહાર મૂકી શકતા નથી, કારણ કે દરેક વખતે આપણને કોઈ ને કોઈ દાબ કંઈક કરતાં રોકે છે. પોલિટિકલ દાબ હોય, સામાજિક દાબ હોય, બીજી કોઈ પણ રીતે. એટલે આપણી અંદર આપણે કંઈક છીએ અને આપણા વર્તનમાં આપણે કંઈક બીજા છીએ. વી ઓલ આર મિનિમમ ડ્યુઅલ. આપણે બધા જ ઓછામાં ઓછા બે વ્યક્તિત્વ ધરાવીએ છીએ, તેથી વધારે તો હોઈ શકે, પણ ઓછામાં ઓછા બે વ્યક્તિત્વ, એક આપણી અંદરનું જે આપણે જાણીએ છીએ, અને એક બીજું કે જે પ્રગટ કરીએ છીએ. પ્રગટ વ્યક્તિત્વ અને આંતરિક વ્યક્તિત્વ, એ બંનેમાં સાચું કહ્યું એને કોયડા બીજા ઉકેલે ત્યારે શું એનો અર્થ થાય? ત્યારે એનો અર્થ એ થાય કે બહુ સારા માણસ છે અથવા બહુ દુષ્ટ માણસ છે. પણ પોતે જ્યારે એ ઉકેલે ત્યારે પોતાને ખબર હોય કે પોતે સારા છે કે દુષ્ટ છે, અને એ સત્તાવાર પ્રમાણપત્ર હોય. આપણે દરેક આપણને જે રીતે ઓળખીએ છીએ એમાં આપણી સત્તાવાર આઈડેન્ટિટી છે. આપણો પ્રગટ બાયોડેટા છે એ તો એક્સટર્નલ છે, ક્રિએટેડ છે, એપ્લાઇડ છે, ઇમ્પોઝડ છે, પણ આપણી અંદર જે છે એ આપણી સાચી ઓળખ છે. આ સૈરંધ્રી એ જાણે છે કે પોતે શું છે, અને અહીં એણે દ્રૌપદી તરીકે, દાસી તરીકે જે રહેવાનું છે એમાં પોતે કેવી રીતે પોતાની જાતને ઢાળવાની છે. વી આર શેપિંગ અવર સેલ્વ્સ એવરી મોમેન્ટ.
હું અત્યારે ઊભો છું ત્યારે હું એક વક્તા છું, એન્ડ આઈ એમ શેપિંગ માય સેલ્ફ એઝ એન ઓરેટર. આ મારો ઘાટ છે. પણ એટ ધ સેમ ટાઈમ મારી અંદર બેઠેલું મારું જે વ્યક્તિત્વ છે એ વળી એનાથી જુદું છે. તો આપણે બધા એકની અંદર ઘણા બધા છીએ અને બહાર જે છીએ એ ઘણા બધાના પણ ઘણા બધા રૂપો એવા છીએ. તો આપણે છીએ ક્યાં? આપણને ખબર કેમ પડે કે આપણે આ છીએ? આંગળી મૂકીને કેમ કહી શકાય કે હું આ છું? આ જે સેલ્ફ આઈડેન્ટિટી છે એ આપણે ગુમાવી દીધી છે. આપણે એની નજીક જઈ શકતા નથી, આપણે એને પામી શકતા નથી, અને એટલે એક લોસ્ટ આઈડેન્ટિટીનો પ્રદેશ જે આપણને ગુમરાહ કરી દે છે એની વચ્ચે આપણે છીએ. આ અજ્ઞાતવાસ એ કેવળ એક વર્ષનો હતો, પણ આપણો અજ્ઞાતવાસ હંમેશનો છે. મૃત્યુ પર્યંત મનુષ્ય આ અજ્ઞાતવાસમાં જીવે છે અને પોતાનાથી દૂર જઈને એક બીજા વ્યક્તિત્વમાં પોતાને આરોપીને જીવે છે. આ વાત અકાટ્ય છે, એમાં કોઈ ના પાડી શકે એવું નથી. માધવ રામાનુજની એક બહુ સરસ કવિતા છે, એમાં એવી પંક્તિ આવે છે, પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડવડ તોય છેટાનો ભાસ. સૌ બાજુમાં બેઠા હોય અને છતાં બંનેની દુનિયા અલગ હોય, અડોઅડ અને છતાં એકબીજાથી અલગ. દરેકને પોતિકનું વિશ્વ. અહીં બેઠા બેઠા તમારામાંથી ઘણા પોતાના ઘરે જઈને અહીંયા પાછા આવી શકે, નડિયાદના રાજમાર્ગ પર લટાર મારીને પાછા આવીને બેસી જઈ શકે. માત્ર નડિયાદ શા માટે, ક્યાંય પણ જઈ શકે, યુનિવર્સમાં ગમે ત્યાં જઈ શકે, અને બાજુમાં બેઠેલાને ખબર ન હોય કે એ ક્યાં છે. વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી આ છે. દુનિયાના કોઈ દેશોની વાતની તો ખબર નથી, પણ આપણા ચિત્તની જે આ ડેમોક્રેસી જે નૈસર્ગિક છે, તમે જ્યાં ઈચ્છો ત્યાં વિહરી શકો, તમને જ ખબર હોય. તો આ સૈરંદ્રી પોતે જાણે છે કે પોતે શું છે, અને પોતે જે રહેવું પડે છે, જે રીતે રહેવું પડે છે, એનો દાબ એના પર જે રીતે છવાઈ જાય છે, એના પરિણામ રૂપે રચના લખાય છે. લગભગ 1800 પંક્તિઓ, એનાથી થોડી વધારે એટલી પંક્તિઓનું આ કાવ્ય છે. આ કાવ્યનું મેં બે વાર સળંગ પઠન કર્યું છે. એકવાર અમદાવાદ વિશ્વકોશ ભવનમાં હસીદભાઈ પણ ત્યારે હતા. લગભગ 2.25 કલાક આનું પઠન ચાલે, એટલે માનો કે અહીંયા એ પઠન કર્યું હોય તો આપણે પછી ભોજન કરીને જવાનું એવો સમય થઈ જાય. એ પછી ભારતીય વિદ્યાભવન આયોજિત એક કાર્યક્રમમાં મુંબઈમાં એનું પઠન કર્યું. આજે હું એનું પઠન નથી કરવાનું, પણ કેટલાક અંશ હું જરૂર સંભળાવીશ. 7 સર્ગમાં વહેંચાયેલું આ કાવ્ય છે. સંસ્કૃતની એક પરિપાટી છે, આપણા જે મહાકાવ્યો છે એ સર્ગબદ્ધ મહાકાવ્યો છે. હું આને પ્રબંધ કાવ્ય કહું છું. ગુજરાતી કવિતામાં આ પ્રકારની શૈલીની રચના આપણે તે છે ને, પણ એક નામ આપવા માટે મેં એને આવું સ્વરૂપ વિધાનમાં બાંધ્યું છે, પ્રબંધ કાવ્ય. ચોપાઈ અને દોહરા એવા આપણા માત્રમેળ છંદોમાં લખાયેલું આ કાવ્ય છે. એટલે બહુ સહજ એવી આપણી તળ ભાષાની પ્રણાલી એમાં મેં જાળવી છે. આ કાવ્ય હું ઘણા વર્ષોથી લખવા ઈચ્છતો હતો, અને મોરારી બાપુ એ જાણતા હતા. જેવી એમને ખબર પડી કે આ કાવ્ય લખાયું, એટલે મને એમણે ફોન કર્યો કે મારે એ સાંભળવું છે. મેં કહ્યું કે હું આપ કહો ત્યારે આવું અને સંભળાવું. મોરારી બાપુએ કહ્યું કે ના, હું તમારા ઘરે આવીશ, તમે મને સંભળાવો, ત્યાં જમીશ અને પછી હું નીકળીશ. એ આવ્યા અને એના પ્રથમ શ્રોતા બન્યા, એટલે મને આનંદ થયો એ વાતનો કે એક બહુશુદ્ધ એવો આપણા સમયનો એક શ્રોતા એ આ કાવ્ય સૌથી પહેલાં સાંભળે છે. આજે હું એ રચના વિશે વાત કરી રહ્યો છું. આ 7 સર્ગ જે છે એમાં
મૂળ વાત તો મહાભારતની છે, પણ એને જરા આટલું જ અડકીને મેં મારો હાથ લઈ લીધો છે. કથાનક મહાભારતને સ્પર્શે છે, થોડુંક જાણીતું પણ છે. બે ચાર વાક્યમાં વાત કરવી હોય તો એમ કરી શકાય કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો વિરાટ નગરીમાં ગુપ્ત વેશે રહ્યા, એમાં સૈરંદ્રી સુદેશનાની દાસી તરીકે રહી, દ્રૌપદી સુદેશનાની દાસી સૈરંદ્રી તરીકે રહી. આમ તો સૈરંદ્રીનો એક અર્થ દાસી એવો પણ થાય છે. પછી આપણે એ પણ જાણીએ છીએ કે વિરાટ રાજાનો સાળો સુદેશનાનો ભાઈ, શું નામ છે એનું, કહો, કીચક, કીચક, કીચક દ્રૌપદીને મેળવવા ઈચ્છે છે, સૈરંદ્રીને મેળવવા ઈચ્છે છે, અને દાસી છે એટલે એ સહજ ઉપલબ્ધ છે એવું માને છે. પણ કીચકને ખબર નથી કે આ સૈરંદ્રી નથી, આ દ્રૌપદી છે. હજી આ થોડુંક અધૂરું કહું છું. કીચકને એ ખબર નથી કે આ એક સ્ત્રી છે, અને એવી સ્ત્રી કે જે જાણે છે કે પોતે સ્ત્રી છે. સ્ત્રીનું જે હોવું અને એની સાથે જોડાયેલું જે તેજ, એ વસ્તુ એટલી બધી મહત્વની છે આપણા સમયમાં પણ, કે એને હું આ કાવ્યમાંથી બાદ ન કરી શક્યો. અને માત્ર એની જ વાત થઈ રહી છે એ રીતે આખું કાવ્ય લખાયું. તમારામાંથી ઘણા એ જાણતા હશે કે દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી થયેલો, અને એ યુવાન જન્મી હતી. દ્રૌપદીને બાળપણ નથી, કિશોરાવસ્થા નથી, એ સીધી યુવા કન્યા તરીકે પ્રગટી. દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીનો ભાઈ, એ બંને યજ્ઞમાંથી પ્રગટ થયા. યજ્ઞસૈની છે એટલે એનામાં રહેલી જે ઉર્જા, જે તેજ, એ સ્ત્રીનું તેજ અને આ પ્રકારનું છે. તો સૈરંદ્રી કંઈ કીચકને ગાંઠે નહીં. મહાભારતમાં તો વાત એવી છે કે ભીમ કીચકને મારી નાખે છે. ભીમ સ્ત્રી વેશે હોય અને કીચક એની પાસે જાય અને પછી ભીમ મારી નાખે. આ બધી લોકકથાઓમાં પણ આ બધી વાત બહુ પ્રચલિત છે. મને આ બધું મંજૂર નહોતું. આપણી આ મહાન કૃતિઓ આપણને જુદી રીતે વિચારવા પ્રેરે છે. એના ઓશિકે માથું રાખીને આપણે આપણા શ્વાસ, આપણા સમયના શ્વાસ લેવાના હોય છે. મને લાગ્યું કે આ એ દ્રૌપદીની વાત હું નથી કરતો કે જે ભીમના સહારે અજ્ઞાતવાસમાં જીવે. હું એ દ્રૌપદીની વાત નથી કરતો કે જે યુદ્ધ સભામાં કૃષ્ણ એને મદદ કરે, ચીર પૂરે અને પોતે સલામત રહે. મારા મનમાં આ દ્રૌપદી નથી. મારા મનમાં એ દ્રૌપદી છે કે જે યજ્ઞસૈની છે, જે કોઈની સ્પૃહા ન કરે, માત્ર પોતાના વિત્તથી, પોતાના સામર્થ્યથી પોતાને સિદ્ધ કરે. એટલે આ કાવ્યમાં ક્યાંય કૃષ્ણ નથી, આ કાવ્યમાં ક્યાંય ભીમ નથી. આ કાવ્યમાં કેવળ સ્ત્રી, સૈરંદ્રી નામની સ્ત્રી છે, અને એટલે આ કાવ્ય મેં અર્પણ કર્યું છે સ્ત્રીને. આ એ સ્ત્રી છે જે બધાનું પ્રતિનિધિત્વ કરે છે, માત્ર સ્ત્રીનું નહીં, પુરુષનું પણ. કારણ કે પુરુષમાં પણ એક સ્વ છે, પુરુષમાં પણ એક એનું પોતિકું કહેવાય એવું વ્યક્તિત્વ છે, એ પણ દબાયેલું છે, એ પણ ભીસાયેલું છે. એટલે બધા અજ્ઞાતવાસમાં છે. આ તો કેવળ એક પ્રતીક છે સૈરંદ્રી. તો આ કાવ્ય એનો પ્રારંભ જે રીતે થાય છે, એમાં રાણી સુદેશના અને એનું અંતઃપુર દાસી સૈરંદ્રી સાંજના સમયે એની પાસે છે, અને સુદેશના એવું કહી રહી છે કે હે દાસી, તું મને શણગાર કર, મને સુંદર બનાવ. તું સુંદર પણ હું અતિ સુંદર. મારા સૌંદર્યને તું મુખરિત કરી આપ.
શા માટે? તો કે આજે મિલન રાત્રિ છે, આજ અમારી રાજા વિરાટ આજે મારી પાસે આવવાનો છે, અને હું એની સામે જ્યારે હોઉં ત્યારે વિરાટ રાજાની મનોમુદ્રા એવી હોવી જોઈએ કે જે મારી સાથે એકરૂપ થઈ જાય. એવી એક સ્ત્રી કે જે પોતાના પતિ ભરતા એને માટે જે તૈયાર થઈ રહી છે, સુદેષણા એને તૈયાર કરે છે, સજાવે છે, એના અંગે વિશેષક લગાડે છે, ચંદન લેપ આતું બધું. એક સ્ત્રી બીજી સ્ત્રીને શણગારી રહી છે, યાદ રાખો આ ક્ષણ. શા માટે શણગારી રહી છે? કે પેલી સ્ત્રીનો પતિ એની પાસે આજે આવવાનો છે. આ એ સૈરંદ્રી છે કે જેના પાંચ પાંચ પતિ આજ મહેલમાં છે, અને છતાં એ સૈરંદ્રી એમાંથી કોઈને મળી શકતી નથી. જો મળે તો પ્રગટ થઈ જાય કોણ છે, એની ઓળખ આપવી પડે, અને આ ઓળખ છુપાવીને રહેવાનું એને કેટલી કેટલી રીતે મજબૂર કરી રહ્યું છે. એ સજાવે છે સુદેષણાને, અને સુદેષણા કહે છે કે હવે તું જા, હવે વિરાટના આવવાનો સમય થયો છે, અને અંતઃપુરમાંથી તું નીકળી જા. એ નીકળી જાય છે, એ બહાર તો નીકળી, પણ એને ખબર છે કે હવે સુદેષણા અને વિરાટ રાજા એ બંને મળવાના છે, અને આજની આ આખી રાત્રિ એ બંને સાથે હશે, અને પોતે પોતે એકાકી અબળા દાસી ઉપેક્ષિત. બહાર તો એ નીકળી, પણ બહાર નીકળતા થોડે દૂર જતા એને મૃદંગનો ધ્વનિ સંભળાયો. નૃત્યશાળા છે બાજુમાં, એ અંદર નથી જતી, પણ આ ધ્વનિ સાંભળીને બહાર ઊભી રહે છે. તો ખબર પડે છે કે અંદર અર્જુન કોઈને નૃત્ય શીખવી રહ્યો છે. આ કોઈ કોણ એની ખબર નથી, પણ એક યુવતી છે. અર્જુન જેને નૃત્ય શીખવી રહ્યો છે એને એ બરાબર જુએ છે. એક સ્ત્રી પાસેથી છૂટી પડીને આવે છે, એ સ્ત્રી એક બીજી સ્ત્રીને જુએ છે. અગાઉ જ્યાં પોતે હતી ત્યાં એ સ્ત્રીનો પતિ આવવાનો છે, અને હવે જ્યાં આવી છે ત્યાં પોતાનો પતિ છે. હવે આ સ્ત્રી જે એની જે માનસિકતામાં એનું જે ડોલન છે એ શું વિચારી રહી છે? થોડીક પંક્તિઓ હું વાંચું. સહસા નાદ મૃદંગ સુણાયો, સ્વર ઉન્મત્ત લલિત પડઘાયો, ધાતિન દિનતા તધિન તિનધા, કર્ણપટે ગઈ પ્રગટી શ્રદ્ધા. લગીર દૃષ્ટિ લગીર કરી એ દિશમાં, દિશે નૃત્યશાળાની સુષ્મા, દ્વાર હતા વાસ્યા અધખુલ્લા, તરુણી દીઠી એક પ્રફુલ્લા. કોઈ એક તરુણી જેને અર્જુન નૃત્ય શીખવી રહ્યો છે. રુંઝુન લાસ્ય કરે કટિભંગે, ચરણચાપ વિલસે લય સંગે, રસભર ડોલન અંગે અંગે, જગવી જાણે જ્યોત અનંગે. અનંગની જ્યોત હોય એવી રીતે એ નર્તન કરી રહી છે, એને સૈરંદ્રી જુએ છે. અનુપમ અંગુલી મુદ્રા ઓપે, પ્રગટ ભાવ પળભરમાં લોપે, ચંચળ ચપળા ચારુ ચકોરી, જળહળ જાણે સ્વર્ણ કટોરી. ગ્રીવા ભંગ સહજ મન મોહે, અચ્યુત સુંદર કુંતલ સોહે, નિવિબંધ આકંપિત ભાસે, નાભિ ગહન થરકે પ્રતિશ્વાસે. મૃગનયની મલકે મૃદુ એવું, જલ તરંગની ઝંકૃતિ જેવું, નેત્ર કટાક્ષે વધતી વાણી, અર્થ સભર પણ બહુ અણજાણી. શ્યામ વર્ણ કદલી સમ કાયા, સ્વર્ગ લોકશી મધુમય માયા, ધબકે ઉચ્છલ ઉરણા કૂપા, કોણ હશે તરુણી રતિરૂપા. પેલી યુવતીને જોતા
વિચાર આવે છે કે આ કોણ છે. આ આખું કાવ્ય એ કેવળ બે દિવસનું જ કાવ્ય છે, પૂરા બે દિવસ પણ નહીં, અને 1800 પંક્તિઓ છે એમાં. એટલે એ જેટલું બહાર છે એના કરતાં વધારે અંદર હશે એવું માની શકાય. અત્યારે તો સૈરંદ્રી ઊભી છે નૃત્યશાળાની બહાર અને જોઈ રહી છે, મૃદંગનો તાલ એને સંભળાઈ રહ્યો છે, અને પેલી જે તરુણી જે નૃત્ય કરી રહી છે એની સામે નજર જતાં સૈરંદ્રીને શું થાય છે. ઘોષ મૃદંગ તણો પર ઘાયો, પણ વાદક કોણ છે? અર્જુન છે, અર્જુન છે. ઘોષ મૃદંગ થકી પડઘાતો, પણ વાદક નહીં ક્યાંય જણાતો. પહોંચી દ્વાર લગીર વિલોક્યું, ચિત્ત એક આશ્ચર્ય રોક્યું. એને ખબર પડે કે આ તો અર્જુન છે. હવે જુઓ કે કેટલું એમની વચ્ચે એક અજાણ રહેવાનું જે જે સ્થિતિ છે તે. અને હવે અર્જુનને જોતા એને ખ્યાલ આવે છે કે આ તો સામે એક યુવતી છે અને એને એ શીખવી રહ્યો છે. એના મનમાં શું વિચાર આવે છે? ઉભય પરસ્પર પાસ વિલોકી, તાલમાં કંઈક ભૂલ પડી. અર્જુન ઉત્તરા, એનું નામ છે ઉત્તરા, વિરાટ રાજાની દીકરી, એની પાસે ગયો અને એનો હાથ પકડીને એને નર્તન સમજાવ્યું. અટક્યો તાલ મૃદંગે સ્વરમાં, અટકી ગઈ તરુણી પળભરમાં. અર્જુન નિકટ જઈ સમજાવે, ગ્રહી હસ્તમાં હસ્ત નચાવે. ઉભય પરસ્પર પાસ વિલોકી, સૈરંદ્રી ગઈ સહસા ચોંકી. નિરખી સ્વામી થઈ સંભ્રાંતા, અર્જુન તો પોતાનો સ્વામી છે. નિરખી સ્વામી થઈ સંભ્રાંતા, હું પદલુપ્ત ઉપેક્ષિત કાંતા. પત્ની તરીકેનો પોતાનો અનાદર જે થયો એવું એને લાગ્યું. કાંચન કટી આ કોણ સુકન્યા, મંજુલ મત મુગ્ધ મત ને મંજુલ વન્યા. વિદ્યુત રેખ સમી ગતિશીલા, કરતી નયન કટાક્ષ રસીલા. આ કોણ છે? અને પછી ખબર પડી કે આ તો અર્જુન છે. અને એ જ ક્ષણે એના મનમાં જે ભાવ આવે છે તે હવે કહો. વીર કર્ણ મેં વૃથા ઉથાક્યો, સ્વયંવરનો પ્રસંગ જે હતો એ વખતે એની સ્મૃતિમાં આ વાત આવી. વીર કર્ણ મેં વૃથા ઉથાપ્યો, મત્સ્યવેદનો મહિમા સ્થાપ્યો. સૂતપુત્રને લાંછન દીધું, પાંડુપુત્રનું ગૌરવ કીધું. પાંડવો તરફનો એનો જે આ આક્રોશ છે એ અહીં પ્રગટ થયો, અને કર્ણને પોતે છોડી દેવો પડ્યો એનો અફસોસ એને આ ક્ષણે અનુભવાયો. હવે આટલી વાતને સહેજ આગળ લઈ જાઉં. ખબર પડી સૈરંદ્રીને કે આ તો પોતાનો પતિ એક એવી યુવતી દ્વારા ઠપકો સાંભળી રહ્યો છે કે જે કદી અર્જુન જેવો ગાંડીવધારી જે કદી આવી વાત સાંભળે નહીં. એ શું કહે છે? રહી આટલું હજી વિચારી, કાન પડ્યું ત્યાં કૌતુક ભારી. કન્યા બોલી કઈ ઊંચે સ્વર, ભૂલ નથી મારી હે કિન્નર. અર્જુનને એવું સંબોધન કરીને પેલી ઉત્તરા કહે છે. અને ત્યારે પોતાના પતિનો જે આ ઉપહાસ થયો એનાથી વળી પાછો સૈરંદ્રીને આ બીજો વિચાર આવ્યો. વેઠે વીર વિરૂપ, અત્યારે એનું રૂપ જે હતું એ નથી, એ વિરૂપ થયેલો છે. વેઠે વીર વિરૂપ, શો નિયતિ દીધો ભાર. આ સૌને નિયતિનો એક એવો ભાર લાગેલો છે કે સૌ પોતપોતાની રીતે આ નર્તન કરી રહ્યા છે, સૌ પોતપોતાની રીતે આ સમયના મૃદંગની થાપીએ પોતાને અનુકૂળ બનાવી રહ્યા છે. આ આખો જે આપણા સૌનો પણ પ્રશ્ન છે એ અહીં આ રીતે મુકાયો છે. વિચારે છે, સમય કદી પ્રત્યંચા માપે, સમય કદી પ્રત્યંચા માપે, કદી નચાવે મૃદંગ થાપે. કોષ્ટક સઘળા આડા અવળા,
પડે ન પાસા કોઈ સવડા. આજે મનુષ્યની જે દુર્નિવાર એવી પરિસ્થિતિ છે, તમે એને અટકાવી ન શકો અને એ સામે આવ્યા વગર રહે નહીં, એમાં આ વિચારી રહી છે. આખી વાત તો એ રીતે છે કે પછી તો એ જતી રહી ત્યાંથી, અર્જુનની સામે તો આવી શકાય એમ હતું નહીં. પણ એના મનમાં જે ભાવ જાગ્યો તે આ કે કેવી કેવી સ્થિતિમાંથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. એ ગઈ પોતાની જે દાસીની કુટીર હતી એમાં જઈને ભરાઈ, કુટીર દ્વાર મધરા તે ખોલ્યા, સ્પંદન મંદ પવનમાં ડોલ્યા, પાંચ પાંચ પતિ પણ એકાકી, એ જ વિચારે છેવટ થાકી. એને થયું કે પાંચ પતિ છતાં હું મળી નથી શકતી અને આ વિરાટ રાજા પોતાની રાણીને આજે મળવા ગયો છે. હવે રાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એક રાત સુદેષણા પસાર કરવાની છે અને બીજી રાત સૈરંદ્રી પસાર કરવાની છે, અને બંનેના સમય બંનેના સંદર્ભ એ જુદા છે. એ કહે છે, કોણ મને ઝંખે અને ઝૂરે મારી જેમ, ઓળખ ઢાંકી પૂછવું કોને જઈને એમ. કોઈ પાંડવ પાસે જઈને આ પૂછી શકાય એમ નથી, એ ઉંબરમાં ઊભી છે, નથી અંદર જઈ શકતી, નથી બહાર આવી શકતી. અને ત્યાં ઊભા ઊભા એના ચિત્તમાં એક આખું સ્મરણ લોક ખુલે છે, સ્મૃતિમાં એક આખું દૃશ્ય ભજવાય છે. અને એ દૃશ્ય કયું છે, એણે એક વખત સ્વયંવરમાં જે રાજાઓ બેઠા હતા એમાં પાંડવોને પણ જોયા, કર્ણને પણ જોયો, બીજા રાજાઓને પણ જોયા, અને ત્યારે કર્ણની સામે નજર જતા દ્રૌપદીને, જ્યારે એ સહિરંદ્રી નહોતી, જ્યારે એ દ્રૌપદી હતી, એને શું થયું હતું, સ્મરણ રચાયો ફરી સ્વયંવર. હવે આખો સ્મૃતિલોક છે. મનુષ્ય આખી જિંદગીમાં ત્રણ બાબતોમાં જીવે છે, કાં તો એ સ્મરણમાં જીવે છે, કાં તો એ કલ્પનામાં જીવે છે, કાં તો એ સ્વપ્નમાં જીવે છે. આ ત્રણ દ્વારા એનું વાસ્તવ બંધાયેલું હોય છે. આજે આપણે બધા અત્યારે વાસ્તવિક રીતે અહીં બેઠા છીએ, પણ આપણો સૌનો એક સ્મરણ લોક છે, આપણો એક સ્વપ્નલોક પણ છે જે આપણે જોતા હોઈએ, અને એક આપણો કલ્પનાલોક પણ છે. આનાથી આપણા આખા જીવનનો પિંડ બંધાયેલો છે. હવે સૈરંદ્રી કલ્પનાલોકમાં જાય છે. સ્મરણ રચાયો ફરી સ્વયંવર, કર્ણ વિરાજે શોભિત સુંદર, તેજ પુંજ છલકાય વદનથી, સૂર્ય ઉતર્યો હો અંબરથી. કર્ણ સૂર્યપુત્ર હતો આપ જાણો છો, વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી, તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી, તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી, વરણ કરી નિજ મનમાં માલી. આ ક્ષણ દ્રૌપદી સિવાય બીજું કોઈ જાણતું નથી. દ્રૌપદીને એકને જ ખબર છે કે એનું ચિત્ત કર્ણમાં રોકાઈ ગયું. હજી સ્વયંવર તો બાકી છે, હજી અન્ય નૃપાલો બધા ઊભા થવાના, મત્સ્યભેદ કરવાના, આ બધા પ્રપંચ બાકી છે. પણ કર્ણ સામે નજર જતાં જ એના ચિત્તમાં જાણે સ્થપાઈ ગયો. સર્વ નૃપાલ સ્વયંવર માણે, હતો કર્ણ નિર્હેતુક જાણે, સ્થાન હતું એને મન ઉત્તમ, કરવા કોઈ અનન્ય પરાક્રમ. આમ જ આવેલો એ તો કેજ્યુઅલ બેઠો છે અને નજર એની સામે ગઈ છે. દૃષ્ટિ સહેજ સ્પર્શીને સરકી, પાંચાલી નખશિખ ગઈ થરકી. કર્ણે દ્રૌપદીની સામે જોયું, રહી બાહુબલી નરને જ્યોતિ, તરત પરોરા મનના મોતી. વજ્રદેહરી અદ્ભુત કાંતિ, વિલસે વદન પરમ વિશ્રાંતિ, પ્રતિપળ ઉદ્યત પુંસક ભાસે, યથા પૂર્ણ આદિત્ય ઉજાસે. દ્રૌપદીના મનમાં જે ભાવો જાગ્યા,
એના પરિણામ રૂપે લીધો તરત મનોમન સેવી કરી કામના કરવા જેવી પૂર્ણ થઈ ગઈ સર્વ સમીક્ષા આજ પુરુષની હતી પ્રતીક્ષા. આ મહાભારત કાર્ય નથી કહ્યું, આ વાત દ્રૌપદીના મનની વાત છે. દ્રૌપદી સિવાય કોઈ જાણતું નથી. અહીં તમે કવિને ફાયર કરી શકો, પણ મારો વળતો પ્રશ્ન એ છે કે આવું બને કે નહીં, આવો સંભવ ખરો કે નહીં, આવું થયું એને નકારી શકાય? તો એનો ઉત્તર એ હશે કે ના, નકારી ના શકાય. આવું થાય, આવું થાય તો ખરું, અને આ થયું. એકાએક બધા એક પછી એક ઊભા થવા લાગ્યા રાજાઓ મત્સ્યવેધ માટે. એકાધિક ઊભા થયા વીર વરેણ્ય નૃપાલ, પાર ન પાડી કોઈએ મત્સ્યવેધની ચાલ. અંતે ઉછો ક્ષુબ્ધ થઈ જ્યાં નરપુંગવ કર્ણ, દૃષ્ટદ્યુમ્ન પૂછી રહે પ્રથમ જણાવો વર્ણ. કોણ છો એ પેલા કો. ક્ષણ ક્ષણાર્ધમાં ઊભો અટકી, અંતર શૂળ કોઈ ત્યાં ખટકી, ઓળખમાં યુદ્ધો અટવાયો, સૂતપુત્ર કુંતીનો જાયો. છે તો સૂતપુત્ર, પણ કહેવાયેલો સૂતપુત્ર, બાકી તો એ સંતાન તો છે કુંતીનું. હવે એક તરફ સૈરંદ્રીની ઓળખ ઢંકાયેલી છે, એક તરફ કર્ણની ઓળખ ઢંકાયેલી છે, બીજી તરફ અર્જુનની ઓળખ ઢંકાયેલી છે, ત્રીજી તરફ રાણી સુદેષણા પોતાને માટે નહીં પણ વિરાટ રાજાને માટે સજી રહી છે. તો સૌ પોતાને કેન્દ્રમાંથી હડસેલી દઈને એની જગ્યાએ કોઈકને બેસાડી રહ્યા છે. આ આખી આપણા વ્યક્તિત્વની એવી વિભીષિકા છે કે આપણને ખબર જ ન પડે કે આપણે કઈ ક્ષણમાં જીવી રહ્યા છીએ, અથવા તો આપણા માટેની ક્ષણ કઈ છે એની આપણને ખબર જ ન પડે. કેન્દ્ર ચ્યુત કહીએ એવી રીતે, જેમ પરિકરથી વર્તુળ દોરવું હોય પણ પરિકરનો છેડો મંડાય જ નહીં તો વર્તુળ થાય જ નહીં, એવી સ્થિતિમાં આપણે બધા છીએ. અને એના રિફ્લેક્શન્સ આ બધા પાત્રોમાં આ રીતે છે. કર્ણને એ તો ઊભો થયો, દિવ્ય મંત્ર વિદ્યાનો ધારક, નિપુણ ધનુર્ધર શત્રુ વિદારક, શત સહસ્ર સેના સંહારક, ધ્વસ્ત દુર્ગનો પણ ઉદ્ધારક, એવો આ કર્ણ. માતા કુંતી વિવશ અભાગી, કુંતી પણ એવી છે એ પણ પ્રગટ થઈ શકતી નથી. માતા કુંતી વિવશ અભાગી, સરિતા જળમાં દીધો ત્યાગી, કાંઠે આવી કેવળ કાયા, અધવચ ડૂબી કુળની છાયા. પેલી જે કુળની એક ઓળખ હતી, પાંડવ કુળનો એ પુત્ર હતો, એ છાયા ત્યાં જતી રહી. આ ઓળખ કેટલી બધી ફ્લોટિંગ છે, એ કેવી ખસતી રહે છે, ઘડીક અહીંયા સ્થપાય તો ઘડીક બીજી જગ્યાએ, બીજી જગ્યાની ક્યાંક અહીંયા આવી જાય તો અહીંની ત્યાં જતી રહે. આ નદીનો પ્રવાહ સાતત્યપૂર્વક ચાલ્યા કરતો હોય. આ વહેતા સમયમાં કઈ રીતે માણસ પોતાની ઓળખને આવી રીતે એની સાથેની લેણદેણ જોડે છે, વાત આગળ ચાલે છે. અર્જુન કર્ણ વિચારે છે, પંડ પરાક્રમ કરી બતાવે, કુળનું ગૌરવ કામ ના આવે, માત્ર જાતને લીધું પૂછી, પડછાયાને નાખ્યો લૂછી. આપણને સૌને આપણા પડછાયા છે, નવી નવી ઓળખના પડછાયા. તો કર્ણને આ આખી પ્રતીતિ જે થાય છે, છેવટે એણે મત્સ્યવેધ કરવા માટે જ્યાં એ આવે છે સ્તંભ પાસે, અને એને બેસાડી દેવામાં આવે છે, આ વાત જાણીતી છે. પણ કૃષ્ણ પાંચાલી દ્રૌપદી એના મનમાં આ આખી વાત રહી ગઈ કે હું જે પુરુષને એક ક્ષણ માટે મારા જીવનનું પાત્ર બનાવી શકી, એ પુરુષ આખી જિંદગી મારી સાથે રહી શકે વાસ્તવિક રીતે એ શક્ય બન્યું નહીં. અને મત્સ્યવેધ કોણે કર્યો?
અર્જુન, તો સ્વીકારવો પડ્યો કોને? અર્જુનને. તો અર્જુન એ દ્રૌપદીની સેકન્ડ ચોઈસ છે એમ એમ કહી શકાય. એટલે આ પણ એક એવી મજબૂરી છે કે જેણે મત્સ્યવિધ કર્યો એને સ્વીકારવાનું છે, પોતાની પસંદગીનું જે પાત્ર છે એને સ્વીકારવાનું નથી. તો અર્જુનને દ્રૌપદી સ્વીકારે છે, બધા સાથે ચાલે છે. એક દ્વારને બંધ કરીને બીજા દ્વારે ચરણ ધરીને રહી પ્રવેશી વ્યાકુળ મનમાં સમાધાનથી શાપિત વનમાં. એક સમાધાન કરીને એ આગળ વધે છે. એના મનમાં આ કોયડો એટલો પ્રબળ બનીને રહ્યો છે કે પોતે નિર્ભ્રાંત થઈ શકતી નથી. એના મનમાં કોઈ સમાધાન બેસી શકતું નથી. એક તરફ કર્ણ ગુમાવ્યાની વેદના અને બીજી તરફ અર્જુનને પામ્યાનું એક સમાધાન, એની વચ્ચે એનું સ્ત્રી હોવું એ મૂંઝાયા કરે છે. એ પાંચે પાંડવ અને દ્રૌપદી જ્યારે કુંતી પાસે આવે છે ત્યારે આ વાત પણ જાણીતી છે કે અંદરથી કુંતીએ કહ્યું કે જે લાવ્યા છો એ સમભાવે વહેંચી લો. અને દ્રૌપદી પાંચ પતિની પત્ની બની. આ દ્રૌપદીની એક બીજી વ્યથા છે. જે દ્રૌપદીએ એવું વિચાર્યું હશે કે ગાંડીવધારી અર્જુન એ પોતાનો પતિ હવે સર્વસ્વ, એને બદલે એ પાંચ પુરુષની પત્ની બની. પંડ થકી પણ લાગ્યા ભારે, શ્વાસોચ્છ્વાસ ઉપાડ્યા જ્યારે, થયો પ્રાપ્ત નહીં કર્ણ વરણથી, કિંતુ ભળાય હવે ભીતર, કિંતુ ભળાય સ્મરણથી. નિજ ગૃહ આવી ઊભા દ્વારે અર્જુન ઊંચે સ્વર ઉચ્ચારે, માત વસ્તુ અનુપમ સ્વીકારો, દોડી પ્રથમ ઉઘાડો દ્વારો. કુંતી અંદરથી વદે, વહેંચી લો સમભાગ. હવે આ વસ્તુ એવો શબ્દ જે વપરાયો એ એક સ્ત્રી માટે વપરાયો છે. એટલે કોમોડિટી, આ વસ્તુ હોવું સ્ત્રીને માટે એક કેવો મોટો એક ઉપાલંભ છે, અથવા તો કેવી કેવી મોટી એની વિડંબના છે એનો સંકેત પણ અહીં આવી રીતે આવે છે. આ આખી વાત મહાભારતકારે કરી છે, એનાથી જુદી છે. પણ એક સ્ત્રી પોતાના વ્યક્તિત્વને દરેક રીતે પોતાનું બનાવવા મથતી હોય પણ એ રીતે રહી શકે નહીં, જુદા જુદા ઢાંચામાં જુદા જુદા માળખામાં એને ઢાળવું પડે એવી સ્થિતિ આવે એનું અહીં કોઈક નિદાન છે. વ્યક્ત મધ્ય ઝૂલી રહી ક્ષણભર કૃષ્ણા, એમ નથી પેલી બાજુ નથી આ બાજુ, બહાર નહીં અંદર નહીં, અટકે ડૂમો જેમ. આપણે રડી પણ ન શકીએ, આંસુ બહાર પણ ન આવે, અને આપણે આપણી અંદર એને સમાવી પણ ન શકીએ, આવી ડૂમા જેવી સ્થિતિમાં સૈરંદ્રી આવી પડી છે. હવે આ આખો એના ચિત્તમાં રચાયેલો જે સ્મરણ લોક છે એમાંથી પછી એ પાછી વળી, પાછી વળતાં એને જે વિચાર આવ્યો કે આ એક વર્ષની નિબિડ તપસ્યા જે છે એ આ દેહ અકારણ કરી રહ્યો છે, પોતાનું ચિત્ત તો આસ્ફાલન ભરી રહ્યું છે, એવા એવી છલાંગ મારી રહ્યું છે કે ક્યાંના ક્યાંય જવું છે પણ જઈ શકાતું નથી. આટલું કથાનક મેં એટલા માટે કહ્યું કે સૈરંધ્રી રૂપે રહેલી દ્રૌપદી મૂળમાં શું છે, એના ચિત્તમાં શું ઘટમાળ રચાઈ ગઈ એનો આપણા મનમાં ખ્યાલ રહે. એને એમ થાય છે કે હવે રાત પસાર થઈ ગઈ, હવે સવાર પડી, સવાર પડી એટલે પોતે તો દાસી છે, વળી પાછી અંતઃપુરમાં, વળી પાછી સુદેશનાની સેવામાં જવાનું છે, એ ગઈ. અને એણે સુદેશનાને જે રીતે જોઈ એમાં પણ એક સ્ત્રી પ્રગટે છે. હવે તમે જુઓ કે આખી રાત જે મથામણ કરતી રહી, આખી રાત જે વિચારતી રહી કે પોતાને કર્ણ ન મળ્યો, પોતે અર્જુનને અનુકૂળ થઈ જવું પડ્યું, એ સૈરંદ્રી હવે સુદેશના પાસે પહોંચે છે અને એને જે રીતે જુએ છે, બંનેના સંદર્ભો જુદા છે. કેવી છે? નૃપ વિરાટને રટતી કાંતા, પડી હતી રંજિત રતિશ્રાંતા, નિકટ જોઈ નતમસ્તક દાસી, મરડે શિથિલ શુભાંગ સુહાસી. આ
આળસ મરડીને હજી એ સેજમાં પડી છે. લવણ ગંધ પ્રસ્વેદિત મોહે ધબકારે સ્તનમંડળ સોહે.